લેક્ચર નંબર 1 પાઠ નામ છે નાવડી ચાલી આપણે આજે ગુજરાતીનો પાઠ પહેલો સમજવાનો છે જેનું નામ છે નાવડી ચાલી આમાં જે ઘણા બધા મિત્ર છે જે મિત્ર છે દેડકો ઉંદર પીલુ કીડી ભમરો એ બધા મિત્ર એક વખત ભેગા થઈને એક જગ્યાએ નદી ને તળાવના કિનારે છે ત્યારે બધા એવું થાય છે કે પાણી જોઈને બધા એમ થાય છે કે ચાલો ને આપણે તરીએ તો એ લોકો શું કરે છે એમાં જે બધા મિત્રો છે એના દેડકો છે એ પાણીમાં તરી શકે છે પણ જે ભમરો છે ઉંદર કીડી લીલું એ લોકો કોઈને તરતા નથી આવતું અને એમાં શું થયું તો એમાં દેડકો તો પાણી જોઈને સુધી ગયો દેડકા ગયા સુધી કે ચાલો આપણે બધા નદીમાં નાવા માટે પડીએ તો પણ દેડકો ને તો તરતા આવતું હતું એટલે દેડકો જે છે એ પાણીમાં સુધી ગયો અને આ એક મિત્ર એની સાથે પાણીમાં ન કૂદ્યા કારણ કે તેમને તરતા નહોતું આવડતું એટલે આ મિત્રો છે એ બધા એક મૂંઝાણા અને એને એમ થયું કે દેડકા ભાઈ તો જો આપણને એકલા મૂકીને પાણીમાં વયા ગયા પછી દેડકો શું કે છે એ બધાને કે તમે બધા આવો નહીં કે આપણે પાણીમાં આવી કે નાહી અને મજા કરીએ પણ દેડકાને કરતા આવડતું હતું જ્યારે ઉંદર પીલું કીડી અને ભમરાને કરતા નહોતું આવડતું પછી એને થયું કે આપણે દેડકા ભાઈની જેમ કરવું હોય તો આપણે શું કરીએ તો એને મગજમાં એમ થયું કે ચાલો ને આપણે પણ દેડકા ભાઈની જેમ કરીએ ત્યારે જ્યારે પીલું છે એને એક વિચાર આવ્યો પછી જે પીલું એટલે શું પીલું એટલે મરઘીનું બચ્ચું એને થયું કે લાંબુ હું કઈક આઈડિયો કરું તો આપણે દેડકા ભાઈની જેમ કરી શકીએ પછી જે પીલું છે એ ઝડપથી જઈને એ પાંદડું લઈ આવે છે પાંદડું લઈને આવે છે અને તરત જ તે જે ઉંદર છે એ નાળિયેરની કાતલી તમે બધા નાળિયેરની જે કાતલી છે એ તો તમે બધા જોઈ જ હશે કે એ કઈ રીતે આવે એવી જ રીતે જે પીલું છે એ પાંદડું લઈ આવ્યો હતો અને આ જે ઉંદર છે એ નાળિયેરની કાતલી લઈ આવે છે પછી એને એ લોકો શું બનાવે છે નાળી તમને કદાચ ખ્યાલ આવી શકે છે ના નાળિયેરની કાતલી હોય એ આપણે પાણીમાં ગમે ત્યાં મૂકે ને એ તરવા માંડે છે અને આમ સામાન્ય રીતે આપણે મૂકવું હોય તો પણ એ હોળી જેવું લાગે એટલે એ લોકો નાળિયેરની કાતલીથી હોળી બનાવે છે અને તરતા શીખે છે પછી એ બધા જે આ ઉંદર પીલું એ બધા છે એ નાળિયેરની કાતલીમાં બેસી અને હોળી બનાવીને તરવા માંડે છે ત્યારે અચાનક દેડકા ને થયું કે લાંબો હું જોઉં મારા મિત્રો આવ્યા કે નથી આવ્યા પછી મિત્રોને જોવા માટે ઊંચો થઈને બહાર ડોકું કાઢે છે તો જોવે છે તો કોઈ દેખાતું નથી અને પછી એ જોવે છે કે ઓહો કે આ બધા મારા મિત્રો તો જોઈ છે ક્યાં સુધી પહોંચી ગયા છે એટલે એને પણ અને દેડકો તો ઊંડા પાણીમાં ન કરી શકે આ લોકોની નાવ જે છે એ પાણીમાં દૂર સુધી પહોંચી ગઈ હતી ત્યારે દેડકાને થયું કે હું આ લોકોની સાથે તરી શકીશ નહીં અને દેડકાને થોડો પસ્તાવો થયો કે મેં મારા મિત્ર સાથે આવું ન કર્યું હોત તો સારું હતું ને મેં બધા સાથે ગયા હોત તો વધારે મજા આવે એવી રીતે બધાને પછી બધા સાથે મળી અને પાણીમાં તરે છે અને દેડકા ભાઈ છે એ નદી કિનારે છીછરા પાણીમાં જ તરતા રહે છે હવે આપણે આ પાઠના આધારે એના પ્રશ્ન જવાબ જોઈશું બરાબર છે એમાં પહેલો પ્રશ્ન છે કે કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા ગયું હતું તો કે કીડી અને જવાબ સાથે લખતા જજો કીડી અને ભમરા સાથે ઉંદર દેડકો અને પીલું ગયા હતા તમને પ્રશ્ન પૂછે કે કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા ગયું હતું તો કે કીડી અને ભમરા સાથે ઉંદર દેડકો અને પીલું ગયા હતા પછી પ્રશ્ન નંબર બે છે કે પાણીમાં કોણ કૂદી પડ્યું તો આપણે જોયું માતાના પાણીમાં સૌથી પહેલા કોણ કૂદ્યું હતું તો કે દેડકા ભાઈ કોણ કૂદ્યું હતું તો કે દેડકા ભાઈ તો જવાબમાં શું લખવાનું પાણીમાં દેડકા ભાઈ દેડકો કૂદી પડ્યો બરાબર પછી પ્રશ્ન નંબર 3 છે કે તરતા કોને કોને આવડતું ન હતું તો કે આપણે પાઠમાં જોયું એ રીતે દેડકાને એટલે તરતા આવડતું હતું બાકી કોઈને તરતા નહોતું આવડતું તો કોને કોને તરતા નહોતું આવડતું તો કે જવાબમાં લખવાનું હતું તો કે ઉંદર પીલું પછી ઉંદર પીલું અને ઉંદર પીલું અને ભ
ठमरा तरता नोटू आओ पची प्रश्न नंबर चार छे के पीलू झड़प के सुन रही आवी ज्यारे मैं तुमने पाठ में समझायो के पची ए लोगों ने तृप्ति सूझे छे के आपने तरवा माटे कई करिए त्यारे पीलू झड़प के सुन रही आवी नारियल ने काजली तो पीलू सु झड़प के रही आवी तो के नारियल ने काजली ले आवी। अब प्रश्न नंबर पांच है कि नावली बनावा कौन सूर लई आव्यो तो कि नावली बनावा माटे उंदर काचली अने पीलू पांगड़ू તમારી બુકમાં લખી અને પાઠો પાઠા કરવાના છે. નમસ્કાર.